ઇન્ડિયા અને કેનેડાના ઇંગ્લિશ, પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું નીતિ સોલંકી અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં કચ્છમાં 15 ડિસેમ્બરથી રાહત કાર્યો શરૂ કરવાની જાહેરાત કરી મુખ્યમંત્રી રૂપાણીએ, અને 401 હોદ્દેદારોનું જમ્બો માળખું જાહેર કર્યું કોંગ્રેસ હાઈકમાન્ડે. ભારતમાં આરબીઆઈએ જણાવ્યું કે કેપિટલ સરપ્લસને લગતા મુદ્દાઓમાં નિષ્ણાંત પેનલ તપાસ કરશે. દુબઈ અદાલતે ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં મધ્યસ્થીના પ્રત્યાર્પણને સ્વીકારી લીધું છે. કેનેડામાં ઉત્તર કેનેડામાં પરિવહન પ્રોજેક્ટ માટે સરકારે $400 મિલિયન વચન આપ્યું છે. અને વેટરન પાર્ટીના આયોજક બ્રાયન પેટરસને પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવ પ્રેસિડેન્સી જીતી લીધી છે. અમારી સાથે બની રહો. અમે ગુજરાત, ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન કેનેડિયન કમ્યુનિટીના વિગતવાર સમાચાર અને વ્યવસાયોના અપડેટ્સ માટે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસું નબળું રહ્યું હતું. રાજ્ય સરકારે કચ્છને અછતગ્રસ્ત જાહેર કર્યું હતું અને તેથી જ કચ્છના અછતગ્રસ્ત વિસ્તાર અને મૂંગા પશુઓ માટે ચિંતા કરતા રાજ્ય સરકાર આગામી 15 ડિસેમ્બરથી રાહત કાર્ય શરૂ કરશે. હાલમાં જ કચ્છની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ વાતની જાહેરાત કરી. ગુજરાત કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષી નેતા પરેશ ધાનાણી વચ્ચેના વિખવાદને કારણે ઘણા લાંબા સમયથી પ્રદેશ હોદ્દેદારોનું માળખું અટકાઈ ગયું હતું, જેમાં બંને નેતાઓ પોતાના મળતિયાઓને સમાવવાની હોડમાં હતા. કોંગ્રેસના પકડાટ વચ્ચે આખરે હાઈકમાન્ડે જમ્બો માળખું જાહેર કર્યું છે. કુલ 401 હોદ્દેદારોને આ માળખામાં સામેલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે ભાજપ સરકારની અનામત મામલે નિંદા કરી છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભાજપની સરકાર છે, આમ છતાં મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને અનામત આપવામાં આવ્યું છે. ગુજરાતમાં તેમને પાટીદારોને અનામત આપવામાં રસ નથી. તેમણે કહ્યું કે ભાજપને રામ કે રહીમમાં નહીં, પરંતુ માત્ર વોટ બેંકમાં જ રસ છે. સીબીઆઈ ડિરેક્ટર આલોક વર્મા અને અધિક નિયામક રાકેશ આસ્થાના વચ્ચેનો વિવાદ હાલ અદાલતમાં છે, ત્યારે ગુજરાતના સાંસદ અને કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરીનું નામ પણ સંડોવાયું હોવાનું બહાર આવ્યું છે. બિઝનેસમેન સતીશ બાબુએ 2 કરોડ રૂપિયાની લાંચ હરિભાઈ ચૌધરીને આપી હોવાનો આક્ષેપ થતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. જીએમડીસી ગ્રાઉન્ડ પર 25 ઓગસ્ટ 2015ના રોજ યોજાયેલી રેલી બાદ પોલીસ દમન અંગે મેટ્રોપોલિટન કોર્ટમાં થયેલી ખાનગી ફરિયાદમાં પાટીદાર નેતા હાર્દિક પટેલનું નિવેદન નોંધવામાં આવ્યું હતું. હાર્દિકે કહ્યું કે જીએમડીસી ગ્રાઉન્ડ પર તે દિવસે જે ઘટના બની હતી તે આઝાદી પહેલાની જલિયાવાલા બાગમાં ઘટેલી ઘટનાથી ઓછી. પાટીદાર અનામત આંદોલન 2015માં તેની ચરમસીમાએ હતું. એ વખતે રાજ્યભરના અલગ અલગ વિસ્તારોમાં તોડફોડ અને અરાજકતા ફેલાય તેવા અનેક બનાવો બન્યા હતા, જેમાંની એક ઘટના સુરતની હતી, જ્યાં કન્વીનર અલ્પેશ કથેરિયા વિરુદ્ધ રાજદ્રોહનો મામલો દાખલ કરવામાં આવ્યો હતો. સાબરમતી જેલમાંથી ટ્રાન્સફર વોરન્ટનો કબજો મેળવીને સુરત ક્રાઇમ બ્રાન્ચે આ 3 વર્ષ જૂના કેસમાં અલ્પેશ કથેરિયાની ધરપકડ કરી છે. પાટણ જિલ્લો મુખ્યત્વે ખેતી તેમજ પશુપાલન પર આધારિત છે, પરંતુ આ વર્ષે ચોમાસું નહીવત થતાં ખેડૂતોના પાક સુકાઈ ગયા છે. સરકારે ખેડૂતોને પાણી આપવાનું વચન આપ્યું હતું, પરંતુ પાણી ન મળતા ખેડૂતોની સ્થિતિ પાણી વગર કફોડી બની ગઈ છે. એવામાં ખેડૂતોને હવે માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની જન્મ જયંતિ નિમિત્તે વડોદરામાં ભાજપ મહિલા મોરચાએ સ્કૂટર રેલી કાઢી હતી. આ રેલી હાલ લોકોમાં ચર્ચાનો વિષય બની છે, કારણ કે રેલીમાં જોડાયેલી તમામ મહિલા કાર્યકર્તાઓ હેલ્મેટ વગર સ્કૂટર ચલાવતી જોવા મળી હતી અને તેમણે હેલ્મેટના જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું જણાય છે. પર્યાવરણને બચાવવા માટે સુહાસ મજમુદારે અલગ જ ધૂણી તખાવી છે. તેમણે પોતાની મહેનત અને લગનથી વેરાન અને ઉજ્જડ જમીન પર આશરે 1000 વૃક્ષોનું વાવેતર કર્યું છે. 35,000 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા અલગ અલગ ઝાડની ડાળીએ ઝૂલવા માટે વિવિધ પ્રજાતિના પંખીઓ પણ આવે છે. આવી રીતે તેમણે કરેલા કાર્યની નોંધ સૌએ લેવી જોઈએ છે. અમદાવાદના શાહીબાગ સ્થિત બીએપીએ સ્વામિનારાયણ મંદિર ખાતે શાકભાજીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. ગઈકાલે એકાદશી નિમિત્તે અન્નકૂટ રચીને ઠાકોરજીને ભોગ ધરાવવામાં આવ્યો હતો. વર્તમાન પેઢીને ભક્તિની સાથે સાથે આરોગ્યપ્રદ આહારનો મહિમા સમજાવવા આ ઉત્સવ યોજવામાં આવ્યો હતો. અમારી સાથે બની રહો. ભારત અને કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. I was living my dream and had a happy life. One day, everything changed. I was overwhelmed with chronic pain and depression, and I was struggling to get my disability benefits. All I wanted was the assurance of my insurance company that I would get paid.
but they didn't. We decided to approach a trusted law firm in the community, thanks to Kotech Law. Not only did I get my long-term disability settlement in no time, I got my confidence back to carry on with life, too. We are your trusted disability lawyers at Kotech Law. We will fight to ensure that you get the benefits you deserve. ઇન્ડિયન ટાઈમ્સ ડેઈલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. આરબીઆઈ બોર્ડે કેન્દ્રીય બેંક સાથે રૂપિયા 9.69 લાખ કરોડની સરપ્લસ કેપિટલ સંબંધિત મુદ્દાઓને ચકાસવા માટે એક ઉચ્ચ સમિતિની સ્થાપના કરશે. બોર્ડે એમએસએમઈ ક્ષેત્રમાં તણાવયુક્ત અસ્કયામતોના પુનર્ગઠન માટેની યોજના બનાવવા વિચારણા કરવાની પણ સલાહ આપી છે. દુબઈની ટોચની અદાલતે ઓગસ્ટા વેસ્ટલેન્ડ કેસમાં મધ્યસ્થી અને બ્રિટિશ ઉદ્યોગપતિ ક્રિશ્ચિયન મિશેલને ભારતમાં પરત લાવવાની નવી દિલ્હીની વિનંતીને સ્વીકારી છે. તે ભારતમાં બહુવિધ કરોડો ઓગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર કૌભાંડના સંબંધમાં વોન્ટેડ છે. સીબીઆઈમાં ઝઘડો ગંભીર બની ગયો છે. એક વરિષ્ઠ અધિકારી એમ કે સિન્હાએ એનએસએ અજીત ડોવાલ, કેન્દ્રીય પ્રધાન હરિભાઈ પાર્થિવભાઈ ચૌધરી અને સીવીસીના કેવી ચૌધરીના નામ ખેંચી લીધા છે. આ સીબીઆઈના ખાસ ડિરેક્ટર રાકેશ આસ્થાના વિરુદ્ધ તપાસમાં દાખલ કરવાના કથિત પ્રયાસો બદલ છે, જેમણે તેમની ફરજોમાંથી વંચિત કરી દીધા છે અને તેમના બોસ સાથે રજા પર મોકલી દેવામાં આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રના ગૃહમંત્રી રાજનાથસિંહ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને લલકાર્યા છે કે તેઓ નક્સલવાદ સાથે કોઈ સંબંધ ધરાવતા હોય અને રાષ્ટ્રીય વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ હોય તો તે સાબિત કરી બતાવે. પુણે પોલીસ આ જોડાણમાં કોંગ્રેસના નેતાને સવાલ કરવાના વિચારમાં છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહે કહ્યું છે કે વિરોધ પક્ષ નરેન્દ્ર મોદી ફોબિયાથી પીડાઈ રહ્યો છે. શાહે કોંગ્રેસને દેશ પર શાસન કર્યું ત્યારે નેહરુ ગાંધી પરિવારની ચાર પેઢીઓએ શું કર્યું તેનો હિસાબ આપવા કહ્યું હતું. 22 નવેમ્બરના રોજ લોકસભાની ચૂંટણી માટે ભાજપ સામેના જોડાણ અંગે ચર્ચા કરવા વિરોધ પક્ષોએ બેઠકને સ્થગિત કરી દેવામાં આવી છે. ટૂંક સમયમાં જ નવી તારીખ જાહેર કરવામાં આવશે એમ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન ચંદ્રબાબુ નાયડુએ જણાવ્યું છે. પીડબ્લ્યુડી પ્રધાન અને બીજેપીના એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર યુનિસ ખાનને 7 ડિસેમ્બરની વિધાનસભાની ચૂંટણીમાં પીસીસી પ્રમુખ સચિન પાયલટ વિરુદ્ધ ટોંકથી ઉતારવામાં આવ્યા છે. 2013ની ચૂંટણીમાં ડીડવાનથી ચૂંટાયેલા ખાનની ઉમેદવારી 11 કલાકમાં નક્કી કરવામાં આવી હતી, જ્યારે અજીતસિંહને મહેતાને હટાવી દેવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી એચ ડી કુમારસ્વામીની ટિપ્પણી, જેમાં ખેડૂતોને ઉત્તેજન આપવા માટે તેમને ગુંડા ગણાવ્યા હતા, તેમણે ખેડૂતો અને વિપક્ષી ભાજપની એકસરખી ટીકાને આમંત્રણ આપ્યું છે. તેઓ આ ઘટના પર પ્રતિક્રિયા આપતા હતા, જેમાં ખેડૂતોના એક જૂથે શેરડીના ગઠ્ઠાથી સજ્જ ટ્રકને બેલાગાંવની વિધાનસભા સંકુલમાં વગર બોલાવે ઘુસાડી દીધું હતું. આ વર્ષે લગભગ 50 જેટલા જેઈએમ આતંકવાદીઓ માર્યા ગયા હતા. જમ્મુ અને કાશ્મીરમાં પોલીસ માને છે કે પાકિસ્તાન આધારિત જૂથ ખીણમાં બેકફૂટ પર છે. જેઈએમ પાછલા વર્ષમાં એક મોટી ધમકી તરીકે ફરી ઉભરી આવ્યું હતું, જેનાથી પોલીસને તેની ફરીથી વ્યૂહરચના કરવાની ફરજ પડી છે. બોલિવૂડની અભિનેત્રી પ્રીટી ઝિન્ટાને ટ્વિટર આઈડી પ્રાપ્ત થયા પછી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ હતી. જોકે હવે અભિનેત્રીએ કહ્યું છે કે તેણીના નિવેદનોને સંદર્ભમાંથી લેવામાં આવ્યા છે. પત્રકારે તેણીની ટિપ્પણીઓને સંપાદિત કરવા માટે ટ્વિટર પર પ્રત્યુત્તર આપ્યો હતો. અમારી સાથે બની રહો, કેનેડાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. Realize your ambition of becoming a doctor at All Saints University School of Medicine. With small class sizes, affordable tuition, and worldwide clinical clerkships, All Saints University brings a world of opportunity right to your feet. University and high school graduates are eligible for admission. To learn more, call us at 416-743-9222 or visit us at www.allsaintsuniversity.org. indiantimesdaily.com પર આપનું ફરીથી સ્વાગત છે અને કેનેડાના 10 મુખ્ય સમાચાર છે. ફેડરલ સરકારે કેનેડાના ઉત્તરના દૂરસ્થ રસ્તાઓ, એરપોર્ટ્સ અને પુલને સુધારવામાં મદદ કરવા માટે ભંડોળની જાહેરાત કરવા માટે તૈયાર છે. નેશનલ ટ્રેડ કોરિડોર્સ ફંડ યુકોન ઉત્તર પશ્ચિમ પ્રદેશો અને નુનાવતમાં પરિવહન પહેલ માટે $400 મિલિયન સમર્પિત કરશે. પીઢ પાર્ટીના આયોજક જેમણે પ્રીમિયર ડફોર્ડના ટેકોને આનંદ માણ્યો હતો, તેમણે ગ્રામીણ કાર્યકરને હરાવીને પ્રગતિશીલ કન્ઝર્વેટિવના પ્રમુખ પદ જીત્યું હતું. મોટાભાગના પક્ષના પ્રતિનિધિઓએ ઇટોબિકોકમાં એક સપ્તાહના સંમેલનમાં બ્રાયન પેટરસન માટે મતદાન કર્યું હતું. વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ કહ્યું છે કે તેઓ ફ્રાન્સમાં ફ્રેન્ચ સેવાઓને ફટકારવાના ઓન્ટેરિયોના નિર્ણયથી વ્યાકુળ છે. કન્ઝર્વેટિવ નેતા એન્ડ્રુ શિયરે એક અગ્રણી ફ્રેન્ચ ભાષાની યુનિવર્સિટીને રદ કરવા અંગેના નિર્ણયના બારામાં પ્રીમિયર ડગ ફોર્ડને તેમની ચિંતા વ્યક્ત કરી હતી. વચનો તોડવાના અને ભાવિ પેઢીઓને લૂંટી લેવાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો પર આરોપ મૂકતા ટોરીઝે સરકારને સંતુલિત બજેટ માટેની તારીખ જાહેર કરવા માટે દબાણ કર્યું હતું. નાણાપ્રધાન બિલ મોન્યુએ બુધવારે પાનખર આર્થિક સુધારાને જાહેર કરવાની જાહેરાત કરી છે. બ્રિટિશ કોલંબિયાના કરદાતાઓ સર જોન્સ એ મેકડોનલ્ડની પ્રતિમાને વિવાદાસ્પદ રીતે દૂર કરવાના ખર્ચમાં $30,000 કિંમતના ટેગ પર ગુસ્સે થયા છે.
સિટી ઓફ વિક્ટોરિયા શહેરમાં કાંસ્યની પ્રતિમાને દૂર કરવામાં અત્યાર સુધી કરદાતાઓને $30,000થી વધુ ખર્ચ કર્યા છે. અલ્બર્ટા પાર્ટી કોકસે બે સિટિંગ એનડીપી ધારાસભ્યો સામે જાતીય ગેરવર્તનના આરોપોને કેવી રીતે હાથ ધરવામાં આવ્યા તે અંગે એક સ્વતંત્ર તપાસ માટે પૂછ્યું છે. પ્રીમિયર રશેલ નોટલીની ઓફિસે જણાવ્યું હતું કે બહારના કોકસમાંથી ઉત્પન્ન થયેલા આક્ષેપો માટે બે ધારાસભ્યોની તપાસ કરવામાં આવી હતી. નાટો સંસદીય એસેમ્બલી હેલિફેક્સમાં તેની પ્લેનરી સિટિંગ સાથે 4 દિવસની બેઠકોને સમાપ્ત કરશે. આ ઘટનાએ નાટો સભ્યના આશરે 600 રાજકારણીઓ તેમજ ભાગીદાર દેશોના પ્રતિનિધિઓને આંતરરાષ્ટ્રીય સુરક્ષા મુદ્દા પર ચર્ચા કરવા લાવ્યા હતા. સંરક્ષણ પ્રધાન હરિજીત સજ્જને મતદારોને ચેતવણી આપી છે કે રશિયા દ્વારા ફેડરલ ચૂંટણીઓમાં દખલ કરવાના પ્રયત્નો કરવામાં આવશે અને તેઓ સાયબર હુમલા અને નકલી સમાચાર દ્વારા લક્ષ્યાંકિત થશે. સજ્જને કહ્યું છે કે સરકાર પાસે સાયબર સુરક્ષા યોજના છે જે વિદેશી સંકેતોને ગુપ્ત માહિતી એકત્ર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અમુક કેનેડિયન્સને 28 નવેમ્બરે સરકાર તરફથી કટોકટીની ચેતવણી મળશે. જાહેર સલામતી પ્રધાન રાલ્ફ ગુડેલે સમજાવ્યું હતું કે ચેતવણી એ કેનેડાની રાષ્ટ્રીય જાહેર ચેતવણી પ્રણાલી એલર્ટ રેડી પ્રોગ્રામ દ્વારા મોકલવામાં આવશે. કોશિયા બેંક ગિલર પુરસ્કાર સાથે કેનેડાના અગ્રણી લેખકોની તાજ કોશીને ચિહ્નિત કરવા 1/4 સેન્ચુરીના આધારે લિટરલી લ્યુમિનરીઝ લાલ કાર્પેટ પર ચાલશે. ટોરન્ટોમાં રિટ્ઝ કાર્લટન ખાતે એક ગ્લિટ્ઝી ગાલામાં $100,000નો એવોર્ડ આપવામાં આવશે. તે માટે 5 લેખકો ચાલી રહ્યા છે. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફોર્મથી માંડીને વેડિંગ પ્લાનર સુધીના બધા જ કેનેડિયન બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા. Immigration Terminal, the specialist for visitor visa, student visa, business immigration, family sponsorship, work permits, PNP programs, live-in caregivers and LMIA applications. Highly experienced in cases involving criminal or medical admissibility and previously refused or misrepresentation cases. Call 416-675-5666 in Ontario or 778-927-3455 in BC. Email us at info@immigrationterminal.ca. Immigration Terminal, right consultants, right future. Last night, all of P-Town stars were gathered for the annual gala night of Lux Golden Rose Awards 2018. The award was conceived as an original concept to celebrate Indian female actors for their beautiful and indomitable performances on the silver screen. In its third edition, Lux has taken things one step ahead and extended its support to UN for its He or She moment. The Bollywood bigwigs like Shah Rukh Khan, Aishwarya Rai Bachchan, Akshay Kumar, Varun Dhawan, Rekha, Alia Bhatt, Madhuri Dixit Nene, Kareena Kapoor Khan, Hema Malini, Zinat Aman came to extend their support for the moment. The event celebrated beauty with all Bollywood divas and dominated the red carpet with their glam quotient. Kareena Kapoor Khan looked fresh as a daisy as she walked the red carpet in a two-tone pink and ruby gown. On the other hand, Aishwarya Rai Bachchan, who just threw a party for her daughter Aradhya's birthday, made to event a shimmery red body-hugging gown looked stunning in the sheer number. Alia Bhatt, who graced the event in off-shoulder gown, took all spotlight by her smile. Dhadak actress Chandni Kapoor looked stunning in white layered gown, whereas cladded in white silvery gown was Ayyari actress Raghul Preet Singh. Sonal Chauhan too wore white and looked gorgeous. Race 3 actor Jacqueline Fernandez was a delight in a dramatic ice blue gown. Veera the wedding star Swara Bhaskar and Shikha Dulsania also graced the event. Soon to make Bollywood debut through film Mani Karnika, actress Ankita Lokhande was all dressed up in pink and looked beautiful. Actress Kajol arrived in figure-hugging, full-sleeved gold and beige dress. Karishma Kapoor and Madhuri Dixit sizzled in attractive outfits. Tapsee Pannu arrived in grey floral gown. Veteran actresses Hema Malini, Rekha, Zinat Aman added charm by their timeless beauty. Competing with Bollywood beauties, the Bollywood actors like Tiger Shroff, Siddharth Malhotra, Varun Dhawan, Kartik Aaryan, Akshay Kumar and Ishan Khattar looked no less. They all looked dapper. Director Karan Johar was spotted wearing black shimmery blazer with butterfly bow. Other stars who were spotted at the event were Miss Universe Manushi Chalur, Katrina Kaif's sister Isabel Kaif, Nora Fatehi, Arbaaz Khan, Sonu Ki Tittu Ki Sweetie actor Nusrat Bharucha and many more. Actress Neha Dhupia and her husband Angad Bedi were blessed with a baby girl on Sunday. According to a statement issued by her publicist, Neha delivered the child early Sunday morning in Women's Hospital here and both mother and child were doing great. Neha and Angad surprised everyone their Hashish wedding in May this year. They confirmed Neha's pregnancy in August, a little over 3 months after their wedding. They posted, "Here's to new beginnings, #3 of us.
sharing a series of photographs where the happy couple is posing, flaunting the baby bump. In one of the images, Angad is cradling the baby, and in one image, he is pointing at it. He captioned, "Ha, turns out this rumor is true," while confirming the speculations. The pregnancy announcement came after months of speculation and several appearances in flowing and loose attire, making the paparazzi wonder whether it was an attempt to hide the bump. Yesterday at Lux Golden Rose Awards 2018, Janhvi Kapoor was asked about Sara Ali Khan's Bollywood debut, to which she responded that Sara doesn't need any advice or suggestions from her. She says, "मैं बहुत excited हूँ as a friend and especially as an audience member, क्योंकि मैंने उनका trailer देखा है और उनका गाना Sweetheart जो अभी अभी release हुआ है वो भी देखा है, और वो इतनी खूबसूरत लग रही है, क्या अदायगी सब कुछ कर रही है, मुझे बहुत पसंद है, तो मैं बहुत ही excited हूँ और कहानी भी बहुत दिलचस्प लग रही है मुझे. नहीं नहीं, उनको मेरी टिप्स की कोई ज़रूरत नहीं है." Janhvi Kapoor has already made her Bollywood debut with Dhadak opposite Ishan Khattar. The tragic romance film written and directed by Shashank Khetan is now a blockbuster. She was appreciated for her work in the movie. Now, Sara Ali Khan is all set to step in the movie world with Kedarnath. Kedarnath is a romantic movie set against the backdrop of the devastating deluge that struck the holy shrine in the Himalayas in Uttarakhand in 2013. The trailer and the song Sweetheart are already out. It also features Sushant Singh Rajput, Nitish Bhardwaj, Alka Amin, Sonali Sachdev, Pooja Kaur, Nishan Daya in key roles. It is directed by Abhishek Kapoor and produced by Ronnie Screwvala and Pragya Kapoor. The film is releasing on December 7th. Abhishek and Aishwarya Rai Bachchan's darling daughter turned 7 yesterday, and like each year, this year too, the family hosted a grand birthday party for Aradhya. Aisha there arrived with daughter Radhya Taktani. Shilpa Shetty and son Vyan Rajkundra were spotted driving in the bash. Farah Khan too arrived with the kids. Many other Bollywood stars also graced the bash with their kids. Abhishek Bachchan and Aishwarya Rai Bachchan made sure that all the children had a fun time. Aishwarya is looking at doing hand-picked roles like the one in Karan Johar's Aaye Dil Hai Mushkil and now Faneh Khan, whereas Abhishek was last seen in movie Manmarziya. Kapoor has recommenced shooting after a debilitating spell of dengue. She has thanked the film teams she is currently associated with for understanding and being patient. On Monday morning, she took to Instagram and posted, "As I have returned to shoot after a debilitating spell of dengue, I just wanted to share that I feel deep gratitude. My family and loved ones have been my backbone, support and healing energy through this recovery. You all know who you are." The 31-year-old actress says she is the luckiest girl in the world to have been showered with love, care and compassion every moment of the way. She said, "A big thank you to the film teams and I am currently a part of for understanding and being patient. Thank you to all my well-wishers and fans for the love and endless support. I was at home for a month and it was very nice to spend precious time with my family whilst recovering. It served as a reminder for how wonderful it is to make time for them and for loved ones. It feels like the most important thing in the world. Thank you everyone for all the love. It fuels me to follow my passion. See you at the movies." Shraddha was diagnosed with dengue fever while she was shooting for the biopic on badminton champion Saina Nehwal last month. The three actresses will be seen playing the badminton champion in the film titled Saina. Directed by Amol Gupte and produced by Bhushan Kumar of T-Series, the Saina Nehwal biopic went on the floors last month. She is currently shooting for Dangal fame director Nitesh Tiwari's upcoming film Chichore. The film also stars Sushant Singh Rajput and Varun Sharma. It is slated to hit the screens on August 13 next year. Chichore will be produced by Nadia Dwala and will be presented by Foxstar Hindi. Details related to the film's plot are still under wraps. Scans Accountant. A team of highly professional accountants, we deliver quality and immeasurable assistance to our clients. For Canada audit assistance and your business loans, the only name you can trust. A professional accountant always makes a difference. For more information, call us at 416-741-0801 or visit us at scansaccountants.com.